नमस्ते विद्यार्थी मित्रों, आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण चार विषय अंग्रेजी यूनिट फोर अवर हेल्पर्स तेमा आपणे एक्टिविटी वन जोईशुं। शिक्षकनी मददथी आ गीत अभिनय साथे गाओ। जो विद्यार्थी मित्रों, अहीं चित्रो आपेला छे तो अभिनय साथे सरस मजानुं नीचे गीत आपेलुं छे તે આપણે જોઈએ। તો આઈ એમ અ ટેલર, હું દરજી છું। મેકિંગ ક્લોથ, કપડાં બનાવતી, કપડાં બનાવતી એનું ગુજરાતી થાય। પછી સ્ટીચ સ્ટીચ સ્ટીચ, સીવતું સીવતું સીવતું। પછી છે માય મશીન ગોઝ, મશીન મારું ચાલે। પછી છે આઈ એમ અ કોમ્બલર, હું છું મોચી। મેકિંગ શૂઝ, પગરખા સમા કરતો। રેડ રેડ ટેટ ટેટ, તો રેડ ટેટ ટેટ। ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ, સાવ નવા જેવા। પછી છે આઈ એમ અ ટીચર, હું શિક્ષિકા છું। ટીચિંગ માય ક્લાસ, મારા વર્ગને ભણાવતી। લિસન સિંગ એન્ડ ટુ, સાંભળો ગાવ અને કરો। પછી છે આઈ એમ અ પોટ, લેટ્સ અપ લર્ન, લેટ્સ અ લર્ન, ચાલો આપણે શીખીએ। આઈ એમ અ પોટર, એમ આઈ પોટર, તો હું કે હું છું કુંભાર। બેકિંગ પોટ્સ, માટલા ભઠ્ઠીમાં શેકતો। મોલ્ડ બેક કલર, તો કે આકાર આપી શેકીને રંગ કરીને। રેડી ફોર યોર યુઝ, તૈયાર છે તમારા ઉપયોગ માટે। જોઈએ આઈ એમ અ ટ્રાફિક પોલીસ, હું છું ટ્રાફિક પોલીસ। આઈ સ્ટેન્ડ જસ્ટ સો, ઊભો હું રહું છું। લેન્ડિંગ ટ્રાફિક મૂવ, વાહન વ્યવહારને હલાવતો। હેલ્પિંગ પિલર ટુ ગો, લોકોને જવાના મદદ કરતો। હવે એક્ટિવિટી ટુ જોઈએ। ચિત્ર જુઓ, વાક્ય સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો। તો કે હુ ઇઝ શી, તે કોણ છે। શી ઇઝ મિસ સીમા શાહ, તે કુમારી સીમા શાહ છે। વોટ ઇઝ મિસ સીમા શાહ, કુમારી સીમા શાહ શું છે। તો કે મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર, કુમારી સીમા શાહ ડૉક્ટર છે। શી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તે હોસ્પિટલમાં છે। પછી જોઈએ હુ ઇઝ હી, તેઓ કોણ છે। તો કે હી ઇઝ મિસ્ટર અજય પરમાર, તેઓ શ્રી અજય પરમાર છે। વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર, શ્રી અજય પરમાર શું છે। તો કે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન, શ્રી અજય પરમાર ટપાલી છે। હી ઇઝ ડિલિવર્સ લેટર એન્ડ પાર્સલ્સ, તો કે તેઓ પત્ર અને પાર્સલ પહોંચાડે છે। આ પાના પર ક્યાં ક્યાં શબ્દો એક સરખા છે ઓળખો, બોલો અને અહીં નોંધો। તો અહીં
तमारे अमुक शब्द जे आवे छे ते तमारे ही नोंधवाना छे। तो W is where અને A આવી રીતે અહીં લખવાના છે શબ્દો। આગળના ચિત્ર જોઈએ। Who is he? તેઓ કોણ છે? He is Mr. Amit Yadav. તેઓ શ્રી અમિત યાદવ છે। What is Mr. Amit Yadav? શ્રી અમિત યાદવ શું છે? તો કે Mr. Amit Yadav is a policeman. તો કે શ્રી અમિત યાદવ પોલીસ છે। He catches criminals. તેઓ ગુનેગારોને પકડે છે। પછીનું ચિત્ર જોયો તો કે Who is she? તેઓ કોણ છે? શી ઇઝ મિસિસ સોહિની પટેલ। તેઓ શ્રીમતી સોહિની પટેલ છે। હુ ઇઝ મિસિસ સોહિની પટેલ? શ્રીમતી સોહિની પટેલ શું છે? તો કે મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર। શ્રીમતી સોહિની પટેલ દરજી છે। તો કે શી ઇઝ ક્લોથ્સ? તેઓ કપડાં સીવે છે। પછીનું ચિત્ર જોઈએ। હુ ઇઝ હી? તેઓ કોણ છે? હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ। તેઓ શ્રી જયમીન પારેખ છે। વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ? શ્રી જયમીન પારેખ શું છે? મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર। શ્રી જયમીન પારેખ વર્ણન છે। હી કટ્સ હેર? તેઓ વાળ કાપે છે। હુ ઇઝ શી? તેઓ કોણ છે? શી ઇઝ મિસિસ દીપા શર્મા। તેઓ શ્રીમતી દીપા શર્મા છે। વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? શ્રીમતી દીપા શર્મા શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ। શ્રીમતી દીપા શર્મા નર્સ છે। શી ગર્લ્સ મેન ટુ સી પીપલ્સ? તેઓ માંદા લોકોને દવા આપે છે। પછીનું જોઈએ ચિત્ર। હુ ઇઝ હી? તેઓ કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર। તેઓ શ્રી કિશોરભાઈ સુથાર છે। વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? શ્રી કિશોરભાઈ સુથાર શું છે? તો કે મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર। શ્રી કિશોરભાઈ સુથાર છે। હી મેક્સ ફર્નિચર? તેઓ ફર્નિચર બનાવે છે। હુ ઇઝ હી? તેઓ કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી। તેઓ શ્રી રામજીભાઈ ચૌધરી છે। વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? શ્રી રામજીભાઈ ચૌધરી શું છે? તો કે મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર। શ્રી રામજીભાઈ ચૌધરી ખેડૂત છે। હી સ્પ્લીઝ ધ ફિલ્ડ? પ્લાઉઝ ધ ફિલ્ડ? તેઓ ખેતર ખેડે છે। હુ ઇઝ શી? તેઓ કોણ છે? શી ઇઝ મિસિસ પ્રિન્સ ક્રિશ્ચન, પ્રિન્સિસ ક્રિશ્ચન। તેઓ શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે। વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન શું છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલોટ। શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ પાયલોટ છે। શી ફ્લાઇટ્સ ધ એરપ્લેન? તેઓ વિમાન ઉડાડે છે। હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ। જોડીમાં કાર્ય કરો। ઉપર્યુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓને વિશે ઉદાહરણ મુજબ વાક્ય લખો।
अ पोस्टमैन, मिस्टर अजय परमार इज अ पोस्टमैन, ही डिलीवर्स लेटर। आवी रीते वाक्य बनावाना छे। पछी छे अ टेलर, बीजू वाक्य छे अ टेलर, तो मिस्टर सोहिल पटेल इज अ टेलर, शी सेव क्लॉथ। पछी तीजू वाक्य छे मिस्टर जैमिन पारेख इज अ बार्बर, ही कट हेर। त्रीजू वाक्य छे मिस्टर रामजीभाई चौधरी इज अ फार्मर, ही प्लाउड द फील्ड। पछी चौथू वाक्य छे अ फार्मर, तो एनु वाक्य बनावशुं। चौथू वाक्य फार्मरनुं छे, रामजीभाई चौधरी इज अ फार्मर, हा प्लाउड द फील्ड। पछी चौथू वाक्य मिस्टर पायलॉट, मिस्टर प्रिंसी क्रिशन इज अ पायलॉट, शी फील द एरोप्लेन। पछी छे अ डॉक्टरनू, तो मिस सीमा शाह इज अ डॉक्टर, शी इज अ द हॉस्पिटल। पछी छे अ नर्स, मिसिस दीपा शर्मा इज अ नर्स, शी इज गिव द मेडिसिन इज स्टिक प्रियोर। पछी सात आठमू वाक्य कारपेटर, तो के मिस्टर किशोर भाई सुथार इज अ कारपेटर, ही मेक इज अ फर्निचर। तो ही आवी रीते आ वाक्य बनावाना अने लखवाना छे। नवमू वाक्य जोईए अ पोलिसमैन, तो के मिस्टर अमित यादव इज अ पोलिसमैन, ही कैप्चर द क्रिमिनल्स। आवी रीते विद्यार्थी मित्रों वाक्य बनावाना छे अने अहीं खाली जग्यामां लखवाना छे। हवे आपणे चौथी एक्टिविटी जोईए, तो नीचे आपेला चित्र જુઓ અને આપેલા ખાનામાં પૂર્ણ કરો। તો અહીં ખાલી ખાના આપેલા છે અને અહીં ચિત્ર આપેલા છે, તો એ રીતના આપણે અહીં તેના સ્પેલિંગ લખવાના છે ખાલી સ્થાનમાં। તો આપણે જોઈએ, ચાલો આ શું છે, પી ઓ એલ આઈ पोलिसमैन, तो शू आवशे पोलिसमैन, सी ई एम एम पछी ए एन, ए अने एन, बराबर। आवी रीते पछी बीजू जोईए, बीजू वाक्य जोईए आई एल ओ अने टी पायलॉट। पछी छे पोस्टमैन नू छे, જોઈએ ટીચર, આ છે ટીચર, ઈ અને આર, બરાબર। હવે ડોક્ટરનું છે ડી ઓ સી ટી ओ अने आर। पछी छे फार्मर नू, तो एफ
ए पछी आर एम ई अने आर पछी छे बार्बर तो बी ए आर बी ई अने आर અહીં આવી રીતે શબ્દો પૂર્ણ કરવાના છે. હવે એક્ટિવિટી 5 જોઈએ. તમારા શિક્ષકની મદદથી ગ્રોઝવેટ ઇઝ હિશી રમત રમો. એક્ટિવિટી 6 તમારા એવા બે મિત્રોને શોધી કાઢો જેમને નીચે આપેલા વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેઓને નીચે મુજબના પ્રશ્નો પૂછો. ડુ યુ વોન્ટ ટુ ડુ બી અ પાયલોટ? જો એવો જવાબ યસમાં હોય તો વ્યવસાય ધંધા હેઠળ તેનું નામ લખો, અને તેમાંથી કોઈના પણ જવાબ યસમાં ન હોય તો વ્યવસાય ધંધામાં હેઠળ નોન એન લખો. અ પાયલોટ આપણે અહીં જોઈએ. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલોટ? તો કે શું તમારે પાયલોટ બનવું છે? તો શું લખવાનું છે? યસ. તો અહીંયા લખવાનું છે યસ. જો અહીં લખવાનું છે યસ. તમે જો પાયલોટ બનવા માંગતા હો તો યસ લખવાનું છે. પછી છે ડુ યુ વોન્ટ ટુ બી અ નર્સ? શું તમારે નર્સ બનવું છે? તો લખવાનું છે, જો તમારે નર્સ બનવું હોય તો યસ અથવા તો નો. તો અહીંયા લખાય નો, એન ઓ. તમારી મરજી પરમાં તમને જે બનવું હોય તેમાં યસ અને નોમાં જવાબ આપવાનો છે. તો કે ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર? શું તમારે શિક્ષક બનવું છે? તો યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. પછી છે ડુ યુ વોન્ટ ટુ બી અ ફાર્મર? તો કે શું તમારે ખેડૂત બનવું છે? યસ અથવા નો. પછી છે ડુ યુ વોન્ટ ટુ બી અ ડોક્ટર? તો કે હા, શું તમારે ડૉક્ટર બનવું છે? તો યસ અથવા નો. પછી ડુ યુ વોન્ટ ટુ બી આર્ટિસ્ટ? તો કે શું તમારે કલાકાર બનવું છે? તો યસ અથવા નો. ડુ યુ વોન્ટ ટુ બી અ પોલીસમેન? શું તમારે પોલીસ બનવું છે? તો કે યસ અથવા નોમાં જવાબ આપવાનો. ડુ યુ વોન્ટ ટુ બી ટેલર? શું તમારે દરજી બનવું છે? તો એ રીતના અહીં તમારે યસ અથવા નોમાં જવાબ આપવાના છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 7. શિક્ષકની મદદથી વાર્તા વાંચો. તો અહીં સરસ મજાની વાર્તા આપેલી છે, તે આપણે વાંચવાની છે અને સાંભળવાની પણ છે અને સમજવાની છે. ચાલો આપણે વાર્તા કહીએ. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ કેન ફોર સપર વન ડે. તો કે શ્રી શિયાળ કુમારી સારસને એક દિવસ વાળું માટે આમંત્રણ આપે છે. તે અહીંની વાર્તામાં છે, તે જોઈએ. પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. તે કે મહેરબાની કરી આજે મારા ઘેરે વાળું કરવા આવજો. ઓ શ્યોર, થેન્ક યુ. તો કે ઓ ચોક્કસ, આવ સાંભળ. પછી આગળ છે, મિસ કેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. કુમારી સારસ શ્રી શિયાળના ઘરે
જાય છે. તો કે પ્લીઝ કમ ઇન મિસ કેન ધ સપર ઇન રેડ. તો કે મહેરબાની કરી અંદર આવો, કુમારી સારસ વાળું તૈયાર છે. યસ ઇટ મેન્સ ગુડ એન્ડ આઈ મન હંગરી ટુ. હા, તેને સરસ સુગંધ આવે છે અને મને ભૂખ પણ લાગી છે. ત્રીજું ચિત્ર જોઈએ. તો કે દેર બિગિન ટુ ય મિસ્ટર ફોક્સ કેન ઇન ફોર્મ ધ ડિશ બટ મિસ કેન કેનોટ ઇઝ ફોર્મ ધ ડિશ. તેઓ ખાવાનું શરૂ કરે છે. શ્રી શિયાળ થાળીમાંથી ખાઈ શકે છે પણ કુમારી સારસ થાળીમાંથી ખાઈ શકતી નથી. આઈ કાન્ટ ઇઝ ફોર્મ અ ડિશ. હું થાળીમાંથી ખાઈ શકતી નથી. ઓ ઇટ્સ ડિલિશિયસ. ઓહ, તે સ્વાદિષ્ટ છે. ચોથું ચિત્ર જોઈએ. ધ નેક્સ્ટ ડે મિસ કેન ઇન્વાઇટ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજા દિવસે કુમારી સારસ શ્રી શિયાળને વાળો માટે આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સપર ઇન રેડી. મહેરબાની કરીને આવો, શ્રી શિયાળ વાળું તૈયાર છે. યસ ઇટ સ્મેલ ઇઝ ગુડ એન્ડ માય હેડ ગેંગરી ટુ. હા, તેની સરસ સુગંધ આવે છે, મને ખૂબ પણ ભૂખ લાગી છે. ઓ ઇઝ ડિલિશિયસ. ઓ, તે સ્વાદિષ્ટ છે. ઓ નો આઈ કાન્ટ ઇઝ ફોર્મ અ પોટ. ઓ ના, હું કુંજામાંથી ખાઈ શકતો નથી. તો કે હા 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 હા. હવે વાર્તામાં મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ. જૂથમાં કાર્ય કરી આ વાર્તા ભજવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જૂથમાં વાર્તા કરવાની અને ભજવવાની છે. તો અલગ અલગ પાત્ર લઈ અને વાર્તા તૈયાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અભિનેતા, અભિનેત્રી, સંગીત, વાણંદ, લુહાર, નાયક વગેરે તમે કોઈ પણ પાત્ર ભજવી અને વાર્તા ભજવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4 પૂર્ણ થયું. નમસ્તે.